सड़ देश वेश बटन लाई तीर्थ माही फेरा रामानंद मड़ा सुधर्म चलव्यो यज्ञादि मोटा कैरा मोटा दामर चार आगढ़ पुरे बे देश गादी करी अंतर ध्यान थया लीला हरितणी संक्षेप्त माओ चरी दीक्षा अर्पी अहो गुणातीत समी जैन गुरु जोगिये काका ने वड़ी आप दिव्य दयनु अद्वैत अनोखो जछे वेदे साक्षी अनंतना स्वरूपया शास्त्री महाराजनु एवा स्वामी हरि प्रसाद चरणी वंदन सदा करो। सहजानंद साई महाराज जय, हरिप्रसाद साई महाराज जय, आत्मीय समाज जय जय जय, दासना दास थवानी जय जय जय। अन्नकूट निमित्ते तमारा बधाना दर्शन थया, खूब आनंद थयो। ब्रह्मगिहारी स्वामी लाभ आप्यो, त्याग स्वामी लाभ आप्यो, स्वामी जी अपनी पासे सी अपेक्षा राखे छे, एनु सरस दर्शन करायो। ब्रह्मिया स्वामी जीए जामनगर कीर्ति मामा की बात करी, पटोड़िया साहब की बात करी, बने संकल्प करीने स्वामी जी पासे आवेला। कीर्ति मामाए शंकर जारी युगमां आव्या, पहली सभा करी जामनगरमां, बरदानवाला शेठने आमंत्रण आप्युं, खाली 5 मिनिट माटे आवेला। त्यारे कीर्ति मामाए संकल्प कर्यो कि स्वामीजीनुं प्रवचन सांभळीने जाय त्यां सुधी बेसे तो हुं मानुं कि स्वामीजी भगवान धारक संत छे। પણ સભા પૂરી થઈ, બધા ભક્તો ઊભા થઈને જતા રહ્યા, છતાં પણ એ સભામાંથી ઉઠ્યા નહીં, અને છેલ્લે કીર્તિ મામાને કહ્યું, સ્વામીજી રોકાવાનું હોય તો મારે ઘરે પધરામણી લાવજો। એ અનુભવ સ્વામીજીએ કરાવડાવ્યો। કીર્તિ મામા યોગમાં આવ્યા ત્યારે અને પાન ખાવાની ખૂબ ટેવ હતી, દિવસના 12 થી 15 પાન ખાઈ જાય, કહેલા 12 થી 15 પાન ખાય, અને પાનવાળાની દુકાને સ્પેશિયલ એમના માટે અલગ મસાલા રાખવામાં આવે, ત્યાંથી જ પાન લેવાના, સવારે પડીકું બંધાવવાનું, આખો દિવસ એમાંથી પાન ખાયા કરવાના। એક દિવસ સ્વામીજી પધાર્યા, જામનગરનો સ્વામીજીનો પ્રોગ્રામ હતો, સ્વામીજી પધરામણે જવા નીકળ્યા, કીર્તિ મામાને સાથે લીધા। એક તો સામાન્ય સદભાવ, એટલે એટલે પાન ખાવાની ટેવ, દુકાને પાનની દુકાને ગાડી ઊભી રખાવી, સ્વામીજી ગાડીમાં હતા, ઊભી રખાવી,
પાનવાળાને કહ્યું, 12-15 પાન બંધાવ્યા, લઈને ગાડીમાં બેઠા. સ્વામીજી બધું જોયા કરે. પછી એક પાન મોડામાં નાખ્યું, બાકીનું પડી ગયું, પાછું વાળી મૂકી દીધું. સ્વામી કે આ શું છે? એક પાન તો મોડામાં હતું. કીર્તિભાઈ કે સમજી પાન છે આટલા બધા? સમજી દિવસના 12-15 પાન જોઈએ. કે શું કે? દિવસના 12-15 પાન જોઈએ. જેમ ચેન સ્મોકર હોય તો એક બીડી પીએ પછી ઓલો પહેલાં બીજી એનાથી કાંડી ફરી હળગાવા નહીં, એવું આને પાનની ટેવ. કારણ કે એવું હા સ્વામીજી, પાન વગર ના રહેવાય. કે સ્વામીજી કે આજનો દિવસ ખાઈ લો, કે આજે 15 પાનની ટેવ હોય એકદમ છૂટે ખરી? ના છૂટે. સ્વામીજી શું કહ્યું? આજનો દિવસ ખાઈ લો. કે એટલે મારા ફરતી પધરામણે જાય ને જ્યાં ચાન્સ મળે ત્યાં પાન નવું, એક દિવસના 15 પાન પૂરા કર્યા સ્વામીજી રોકાયા. બીજે દિવસ સ્વામીજી સવારના પૂરમાં નીકળતા હતા. એટલે કીર્તિ મામા સ્વામીજીને ગામની ભાગોળ સુધી, એટલે કે જામનગરનું જગાતનાકું પૂરું થાય ત્યાં સુધી વળાવવા આવ્યા. એટલે વળાવીને પાછા ઘેર જતા હશે, ફરી બીજા 15 પાનનું પડીકું બંધાવ્યું. સ્વામીજી શું કહેલું? આજે છેલ્લો દિવસ ખાઈ લો. આ 15 પાનનું પડીકું બંધાવ્યું છે, ફેંકી દેવાના? ખાવા ખાવા માટે જ બંધાવ્યું હોય ને. ત્યાંથી પાન લઈને ઘેરે ગયા. એક પાન મોડામાં મૂકે છે તો એટલે કંઈક જુદો ટેસ્ટ આવ્યો. પાન બનાવનાર એક જ વ્યક્તિ, બીજી કોઈ દુકાનેથી પાન લેવાના નહીં. એના મસાલા અલગ. કીર્તિભાઈના પાન બની જાય પછી મસાલાના ડબ્બા બંધ થઈ જાય. બીજે દિવસે કીર્તિભાઈ પાન લેવા આવે ત્યારે જ એ ડબ્બામાંથી મસાલા નીકળે. એટલે પાન લઈને ઘરે ગયા, એક પાન મોડામાં મૂક્યું, ટેસ્ટ જુદો લાગ્યો. પાન ખોલીને જોયું તો અંદર મકોડો કચરાઈ ગયો દાંતથી. શું થાય? આપણે ખાતા એ મોડી મોડામાં માખી આવી જાય ને ચવાઈ જાય તો પછીનો કોળિયો ભાવે નહીં. હા, પણ ખોલીને જોયું અંદર મકોડો. એટલી બધી નફરત થઈ ગઈ પાન માટે, બીજે દિવસે પાન ખાઈ શક્યા નહીં. એ પાનનું પડીકું લઈ સીધા ગયા પાનવાળાની દુકાને. બ્રાહ્મણભાઈ મગજ તો તેજ હોય જ, ગમ થઈને પાનનું પડીકું ફેંક્યું. વર્ષોથી તારા પાન ખાઉં છું, કે મારા મસાલા અલગ રાખ, કે આમાં મકાળા મકોડ જૂતો ને. કે સાહેબ, કે શક્ય જ નથી કે એમાં મકોડ આવે. કે તમારા પાન બની જાય પછી પાનની ડબ્બી બધી બંધ જ થઈ જાય, એ બીજે દિવસ તમે લાવો ત્યારે ખુલે. તો કે મેં કાઢ્યો મકોડ એની વાત છે. તો કે પછી કે આજથી તારા પાન હરામ. કે શું કે? આજથી તારા પાન, એ પાન ગયા. પછી થોડા દિવસ પછી સ્વામીજી જ્યારે નીકળતા હતા ત્યારે સ્વામીજી કહેલું જગાતનાકા સુધી વળાવ્યા ત્યારે કે દિવાળી પર આવજો, અન્નકૂટના દર્શન સરસ થશે અને આપણે ભેગા મળીને થાળ કરીશું. કે શું કહેલું સ્વામીજીએ? દિવાળી પર આવજો, અન્નકૂટ મહોત્સવ સરસ થાય છે, આપણે ભેગા મળીને થાળ કરીશું. કે એક તો સ્વામીજી કદાચ જૂના મંદિર રહેતા હતા,
પછી કીર્તિ મામાને પાની નફરત થઈ ગયેલી, પછી હરિધામ જવાનો બી વિચાર ના આવે. કે સ્વામીજીએ કહ્યું છે ને ચાલ જઈએ, કે દિવાળી એમ દિવસોમાં આવે છે, અન્નકૂટની આરતીમાં સ્વામીજીને સાથે રાખે છે, આરતી કરાવે છે, પછી આરતી કર્યા પછી જમવા માટે લઈ જાય છે. તો સ્વામીજી બેસે છે જોડે, એ પાંચ સાત વડીલો હતા એ બધાને બેસાડે છે, એમાં કીર્તિભાઈને સાથે બેસાડે છે, સાથે જમાડે છે. ઠાકોરજીના અન્નકૂટની બધી વાનગીઓ મંગાવે છે સ્વામીજી, સાથે બેઠેલા ભક્તોને બધાને જમાડે. જમ્યા પછી હાથ ધોઈને ઠાકોરજીના પ્રસાદીના પાન બધા ભક્તોને આપે છે. ત્યારે કીર્તિ મામાએ લેવાની ના પાડી કે મારે પાન ખાવું, એટલે પેલી હબક પહી ગઈ હતી. પાનમાં મકોડો જોયો ને ત્યાંથી નફરત થઈ ગઈ હતી. ત્યારે ના પાડીને સ્વામીજી જોઈ ગયા. સ્વામીજી કે કીર્તિભાઈ, આ ઠાકોરજીના પાનચીમાં મકોડાનો હોય, હા તો મકોડો મૂકનાર કોણ હતું જેને ખબર હોય કે ને, એટલે એનું પાન છોડાવવા માટેનું આ દર્શન હતું. એવા પુરુષને આપણને પ્રાપ્તિ થઈ છે, આપણે ખૂબ નસીબદાર છીએ. અમારા રાણા સાહેબ હતા, ચંદા રાણા સાહેબ, જૂના હરિભક્તો બધા ઓળખે. બાપા હતા ત્યાં સુધી તો બાપાના દર્શનને જતા, બાપા કેમ કરતા, પોતાની ગાડી બાપા માટે વાપરતા, બધું કરતા. પણ બાપા સદમ ગયા પછી કોઈ જગ્યાએ પ્રતીતિ થતી નહોતી, એટલે મંદિરે જવાનું બંધ કરી દીધું. દર્શન ના જાય કંઈ નહીં. પછી એક દિવસ વિચાર આવ્યો એને પોતાને કે આપણે પ્રગટના ઉપાસક છીએ, પ્રગટ વગર આપણને મેળ પડે નહીં. શોધવા ક્યાં, બાપા તો ગયા, બીજી કોઈ જગ્યાએ પ્રતીતિ બેસતી નથી. એટલે એ જાગા સ્વામીને માને અને પોતાને જાગા પુત્ર તરીકે વાત કરે કે હું જાગા પુત્ર છું. એનો વિચાર આવ્યો, જાગા સ્વામીને પ્રાર્થના કરું એ મને કંઈક રસ્તો બતાવે. પછી ડાંગરા ગયા, ડાંગરા મંદિરે જઈને ધૂન કરી, પ્રાર્થના કરી જગા સ્વામીને. જગા સ્વામીએ દર્શન આપીને કહ્યું કે રાણા સાહેબ, તમારે ખરેખર સુખી થવું હોય તો સોખળાવાળા હરિપ્રસાદ સ્વામીમાં જોડાઈ જાઓ. શું કહ્યું, તમે જેને શોધો છો એ યોગીજી મહારાજ સોખળામાં બિરાજમાન છે. પણ સ્વામીજીને જોયેલા યુવક તરીકે, એટલે સ્વામીજી માટે એટલો ભાર કે મહિમા નહીં. બાપા સાથે સ્વામી ગાડી બેઠા હોય તો સ્વામીજી બાપાના ચરણોમાં બેસી જતા. પાછલી સીટે બાપા જ્યાં બેઠા હોય તો સીટ પર ના બેસવા દે, રાણા સાહેબ ગાડીમાંથી ઉતારી પાડે. એને સ્વામીજી માટે પ્રતિનિધિ કેમની બેસે. જગા સ્વામી કહ્યું પણ વિશ્વાસ બેઠો નહીં. પછી વિચાર આવ્યો કે ચાલો યોગીજ મહારાજની પ્રાર્થના કરું. પછી થોડા દિવસ પછી ગોંડલ મંદિરે જાય છે, ત્યાં બાપાને પ્રાર્થના કરે છે, બાપા તમને પ્રાણધાર પુરુષ માન્યા હતા, તમારી સાથે જીવ જોડ્યો હતો, હવે મારે ક્યાં જવું. અંતરથી ભજન થઈ ગયું હશે. બાપાએ દર્શન દઈને કહ્યું
કે જગા સ્વામીએ વાત કરી એમાં તને વિશ્વાસ નથી? શું કહ્યું? જગા સ્વામીએ તને વાત કરી એમાં તને વિશ્વાસ નથી? પછી કહ્યું કે તું સોખડા જા, ત્યાં તને સમાધાન મળી શકે. પછી બુદ્ધિશાળી બહુ ને, અને ફરી લગાડી એને મનમાં સંકલ્પ કરી કે બાપાએ કહ્યું, જગા સ્વામીએ કહ્યું, પણ હું જઉં તો ખરો, પણ મારા સંકલ્પ એ પૂરા કરે તો માનું કે એ કંઈ મા એના થકી કામ કરે છે. પછી વાત તો એ બી ભૂલી ગયા. થોડા દિવસ થયા સ્વામીજીનો પત્ર સામેથી આવ્યો એની પર કે રાણા સાહેબ, તમે તો એક જ મારી સાથે ખૂબ રહેલા, બાપાની ખૂબ સ્મૃતિઓ તમારી પાસે છે, તો અમારા નાના નાના સંતોને એ સ્મૃતિ કરાવવા ન આવો કે? સોખડા સ્વામીજી બોલાવ્યા. સોખડા આવ્યા, ખૂબ આનંદ કરાવ્યો સ્વામીજીએ, જમાડ્યા, ખૂબ પ્રેમ આપ્યો, રાજી થયા. એની સાથે એમના ઘરવાળા, એમની દીકરી બધા સાથે હતા. એ બંનેને પ્રતીતિ થઈ, પણ રાણા સાહેબનો બુદ્ધિનો વિચારથી જીવનારા એટલે એને વાત અહીંયા બેઠીને ઘેરે ગયા. પછી એના મિસિસે અને એને દીકરીએ કહ્યું કે જેવો બાપા પાસે જતા હતા અને જેવો પ્રેમ મળતો હતો, એવા પ્રેમનું દર્શન સોખડા ગયા પછી આપણને થયું કે? પણ રાણા સાહેબ બુદ્ધિશાળી, છતાં એ મનાવ્યું. પછી સ્વામીજી અમદાવાદ પધારવાના હતા એટલે સ્વામીજીએ રાણા સાહેબને કાગળ લખ્યો કે રાણા સાહેબ, હું અમદાવાદ આવું છું, થોડુંક કામ છે, તો તમે અમદાવાદ આવો તો આપણે બેસીને મળી આનંદ કરીએ. સ્વામીનો કાગળ ગયો, વાંચ્યો. અમદાવાદનું કામ, પોતે બેંકમાં મેનેજર હતા એટલે અમદાવાદનું કામ થોડું ઊભું કરી અને અમદાવાદ આવવાનું પ્લાનિંગ કર્યું. સ્વામીજી એડ્રેસ આપ્યું, હું રામને ઘર છું, તમે આવજો ત્યાં. એટલે રામ પણ બાપાના વખતના ભગત, આપણા જગજીવન રામ નરોડા, એ પણ બાપાના વખતના. સ્વામીજીએ એડ્રેસ એમના ઘરનું આપ્યું અને સ્વામીજી જે દિવસ પધાર્યા તે દિવસે કંઈક પધરામણી ગોઠવેલી. રાણા સાહેબને કહ્યું, બપોરે આવજો, આપણે સાથે થાળ કરીશું. રાણા સાહેબ આવી ગયા થોડા વહેલા, 11 વાગે. સ્વામીજીએ રામને કહ્યું, તું રોકા, કદાચ રાણા સાહેબ આવે તો તું એને બેસાડીને આનંદ કરાવજે, હું પધરામણી કરીને આવું છું કે? અને તે દિવસે રામને સ્વામીજી પધરામણી સાથે નહોતા લીધા. બાકી રામ ઓલવેઝ સ્વામી સાથે પધરામણીમાં હોય. પછી સ્વામીજી પધરામણી ગયા અને 11 વાગે રાણા બાપા આવ્યા. પૂછ્યું, સ્વામીજી ક્યાં છે? કે સ્વામીજી હમણાં 1-2 પધરામણી ગયા છે, હમણાં 1/2 કલાકમાં પાછા આવે છે અને કહ્યું છે કે રાણા સાહેબ આવશે, બેસાડીને ચા પાણી કરાવજો, આનંદ કરાવજો કે? અને બેસો, હમણાં સ્વામીજી પધારશે કે? પછી એ બંને જૂના જોગી એટલે પછી જૂની સ્મૃતિઓ કરી આનંદ કર્યો, આનંદ કરતા હતા. 1/2 કલાક થયો, સ્વામીજી પધાર્યા. સ્વામી આવી ગયા, હલો સરસ, ખૂબ આનંદ થયો, તમારા દર્શન થયા. પછી ઠાકોરજીના થાળ કરાવ્યા બહાર. પછી સ્વામીજી જમવા પધાર્યા, રાણા સાહેબને સાથે જમાડ્યા. પછી સ્વામીએ કહ્યું કે રાણા સાહેબ, આપણે મળ્યું છે કે? પછી ધીરેન કે, અત્યારે થોડો આરામ કરી લઈએ, હું થોડો આરામ કરું, તમે આરામ કરો. રાજકોટથી ઠેઠથી તમે આવ્યા છો, કલાક તમે આરામ કરો, કલાક હું આરામ કરું, ઉઠ્યા પછી આપણે બધે
બંને મળીશું કે રાણા સાહેબે ત્યાંથી નીકળ્યા ત્યારે સંકલ્પ કરી નીકળ્યા કે જો સ્વામીજી ખરેખર યોગીજી મહારાજ સ્વામીજી થકી પ્રગટ હોય તો યોગીજી મહારાજે મને જામનગરમાં બારદાનવાલા શેઠને ત્યાં જે વાત કરી હતી, બારદાનવાલા શેઠની વાત આવી એટલે આ વાત યાદ આવી, કે જે વાત કરી હતી એ વાત તને કરે તો માનજે કે યોગીજી મહારાજ એના થકી પ્રગટ છે. એટલે રાણા સાહેબ સંકલ્પ કરી બેઠાલા, ત્રણ સંકલ્પ કરેલા કે સ્વામીજીને મળવા જાઉં. ત્યારે સ્વામીજી પેલું તો મને મળવા માટે અગાસીમાં લઈ જાય, અને અગાસીમાં ચડતા ચડતા મારું કાંડું પકડીને ચડે, અને પછી ઉપર ગયા પછી યોગીજી મહારાજે મને આગલા જન્મને જે વાત કરી હતી જે હું ને યોગી મહારાજ સાહેબ કોઈ જાણતું નથી એ વાત મને કરે તો હું માનીશ કે યોગીજી મહારાજ સ્વામી થકી પ્રગટ છે. એ ત્રણ સંકલ્પ કરીને આવેલા. અને સ્વામીજીએ કહ્યું બપોરે આરામમાંથી ઉઠ્યા પછી આપણે મળીશું. એટલે સ્વામીજી આરામ કર્યો, રાણા સાહેબને પણ આરામ કરાવડાવ્યો. સાંજે 4 વાગે ઠાકોરજી જાગ્યા, 3:30 વાગે. પછી ઠાકોરજી આગળ બેસીને થોડું ભજન કર્યું સ્વામીજીએ. પછી રાણા સાહેબ ઉઠ્યા એટલે એમને ચા પાણી કરાવ્યા. પછી રામને કહ્યું કે મારે રાણા સાહેબ સાથે બેસવું છે તો રૂમમાં વ્યવસ્થા કરી દો. શું કહ્યું? રૂમમાં એટલે ખુરશી મૂકવાની, સ્વામીજી પાટ પર બેસાડે જોડે ખુરશી મૂકવાની, બીજી કોઈ વ્યવસ્થા કરવાની હોય નહીં. એટલે રામે ખુરશી લાવીને રૂમમાં મૂકી. પણ રાણા સાહેબનો સંકલ્પ હતો શું? કે અગાસીમાં લઈ જઈને ખાનગી કરે. સ્વામી ખુરશી મુકાઈ રૂમમાં. રાણા સાહેબ વિચારમાં, હવે જોયું તો ખોરાકીએ. એટલે સ્વામીજી કે ચાલો રાણા સાહેબ આપણે મળી લઈશું કે. એટલે પછી રાણા સાહેબ કંઈક વિચાર કરે એ પહેલાં સ્વામીજી રામને કહ્યું, રામ તો અગાસી જોજો, થોડો છાંયો આવ્યો છે કે નહીં? તો અગાસીમાં ગાગલું પાતો ઠંડકમાં બેસીએ કે. શું કહ્યું? અગાસીમાં ગાગલું પાથર તો ઠંડકમાં બેસીશું. એટલે રામ ઉપર ગયા, જોયું તો છાયા જેવું હતું. એટલે ઉપર ગાદલું પથરાયું અને સાંકે ચાલો સાહેબ ઉપર ખુલ્લામાં બેસીએ. રાણા સાહેબ સ્વામીજી આગળ, રાણા સાહેબ પાછળ. અડધા દાદરા ચડ્યા જ્યારે પેલું સંકલ્પ કર્યો કે અગાસીમાં લઈ જાય, એટલે કે સાહેબ આ વાત તો સ્વામી અગાસીમાં તો લઈ જવાની વાત બાપાએ જે કરી તો પૂરી કરી. પછી કે ભાઈ મારું કાંડું પકડીને લઈ જવાની જે વાત છે, સ્વામી તો આગળ ચાલે એ પાછળ ચાલતા હતા. અડધા દાદરા ચડ્યા એટલે સ્વામીજી ઉભા રહી ગયા. રાણા સાહેબ કે ચાલો જલ્દી એમ કરીને કાંડું પકડ્યું, કાંડું પકડીને અગાસીમાં લઈ ગયા. અને સ્વામીજી ગાદલામાં બેઠા હતા, રાણા સાહેબ ઊભા હતા. સ્વામીએ કાંડું પકડ્યું તો આમ હાથ ખેંચીને કહ્યું, બાપા બેસો કે. બાપા શબ્દ નહીં વાપરો, સુરા ખાચર બેહો કે. શું કહ્યું? અને રાણા સાહેબ પાછા એકદમ તો ઝૂકેવા હતા ને, એને કહ્યું, સાધુરામ શું ખેલ માંડ્યો છે, સુરા ખાચર આમ છે ને તેમ છે બધી? તો સ્વામી કે, રાણા સાહેબ આ તમારું કાંડું મેં પકડ્યું છે, છોડીશ પછી કોઈ નહીં પકડે. રાણા સાહેબ સરળ થઈને બેસી ગયા. એને ખબર હતી કે આ યોગીજી મહારાજે મને સુરા ખાચર તરીકે કહ્યું હતું એ વાત હું ને યોગી મહારાજ સાહેબ કોઈ જાણતું નથી, અને સ્વામીજીએ મારો સંકલ્પ પૂરો કર્યો અને મને પ્રતીતિ કરાવી. એવા પુરુષની આપણને ગોદ મળી, સ્વામીજી એવા પુરુષ છે, આપણને મૂકીને જાય એવા પુરુષ નથી.
આપણે ખૂબ નસીબદાર છીએ કે એ વાતની નિષ્ઠા આપણા જીવમાં પાકી થાય, સ્વામી સાથેનો ભાવધિકરણનો સંબંધ થાય. એ માટે આપણને એવા પ્રાદેશિક સંતની ગોદ આપી છે કે નિરંતર મહિમામાં જીવે છે. બ્રહ્મયારી સાહેબના જીવનમાં મહિમા સિવાય કોઈ ચીજ નથી. એની કથા વાર્તા નિરંતર આપણે સમજી તરફ લઈ જાય. અને પારાયણ સાંભળી તો સાંભળ્યા જ કરી એવું થાય. સ્વામીજી એવો સરસનો બુદ્ધિયોગ આપ્યો છે કે નિરંતર આપણી યાત્રા સ્વામીજી તરફ ચલાવતા રહે છે. આપણે ખૂબ નસીબ. હમણાં પ્રસિદ્ધભાઈએ કહ્યું કે હમણાં પારાયણ કરી હતી, એ પારાયણમાં આપણે નસીબદાર સાથી એ ઉપર 3 દિવસ પારાયણ કર્યું બ્રહ્મયાર સ્વામીએ. પછી બધાને કહ્યું કે આ સિવાય કોઈ પોઈન્ટ રહી ગયા હોય તો તમે વિચારજો કે આપણે નસીબદાર સાથી. પછી પ્રસિદ્ધભાઈએ કહ્યું કે હું વિચારતો હતો તો મને એક વસ્તુ વિચારતા મળી કે અમે એટલા બધા ખૂબ નસીબદાર છીએ કે સ્વામીજી અમને બ્રહ્મયાર સ્વામીને ગોદ આપી છે. જે હમણાં એક વાત બ્રહ્મયારી સાહેબ શેર કરતા હતા આપણને કે લોખંડના ટુકડા હોય એની વચ્ચે પારસ મણી હોય તો ગમે એવો કાટ ખેલો લોખંડનો ટુકડો હોય તો એને અડે તો સુવર્ણ થઈ જાય. એમ પારસ મણી જેવા સંત આપણને બ્રહ્મયારી સ્વામી સ્વરૂપે આપણને આપ્યા છે, જેના યોગથી આપણને પણ સુવર્ણમય બનાવે એવા સાધુને આપણે ગોદ આપી છે. તો એવા સાધુ સાથે ખરેખરી મૈત્રી કરી અને આપણી યાત્રા નિરંતર સ્વામીજી તરફ ચલાવતા રહીએ એ માટે આજના શુભ દિવસે, અન્નકૂટના દિવસે ઠાકોરજીના ચરણોમાં, સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના છે કે એની સાથેનો સંબંધ, ખુલ્લા દિલનો બાબધિકરણ સંબંધ કરી શકીએ એવો બુદ્ધિયોગ આપણે સૌને આપે, એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજે.